नमस्कार मित्रों, वेलकम टू आईसीडी एकेडमी अने आत्मनिर्माण एकेडमी। मित्रों, गई काले एटले के 12 मार्च 2023 पोस्टल आसिस्टंट पेपर लेवायु हतु, अने जेना अंतर्गत आपणे पेपर वन जे हतु, पेपर वन जेनी अंदर पार्ट ए जे डिपार्टमेंटल नो हतो अने पार्ट बी के जेनी अंदर जीके मेथ्स अने रीजनिंग हतु, जेनु सॉल्यूशन ऑलरेडी आपणे यूट्यूब पर मूकी दीधुं छे। तमे हजू पण ना जोयुं होय तो डिस्क्रिप्शन में एनी लिंक आपेली छे, जोई शको छो। आजे आपणे पेपर टू जोवाना छे। पेपर टू तमने बधाने खबर ज छे कि पेपर टू में शूँ आवे छे, तो कि 1 થી 15 प्रश्नों जे एवा होय छे कि जे इंग्लिश माथी गुजराती ट्रांसलेटवाळा होय छे, नीचे ऑप्शन 4 आपेला होय छे। ज्यारे 16 થી 30 એવા પ્રશ્નો હોય છે કે જે ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવાનું હોય છે। ओके, એટલે 30 પ્રશ્નો આ છે અને બીજા 20 માર્ક્સ એમાં હોય છે કે જેમાં 10 માર્ક્સનો લેટર આવે છે અને 10 માર્ક્સનો નિબંધ આવે છે। આપણે બધું જ આજે આપણે જોઈ લઈશું, તો શરૂ કરીએ પેપર સોલ્યુશન। એમાં પહેલો પ્રશ્ન હતો, જો તમે જોઈ શકો છો અહીંયા, કે અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો। આ પ્રશ્નો એવા હોય છે કે જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા જ હોઈએ છીએ, એટલે બધા એકદમ ઇઝી છે। પાસિંગ માર્ક્સ 20 તો આપણે આરામથી આવી જાય, તો પણ આપણે જોઈએ। અને આની વિશેષ તૈયારી તો આપણે આપણા જે બેચ ચાલી રહી છે, GDS ટુ MTS અને પોસ્ટમેન, એની અંદર આપણે કરીએ જ છીએ। હજી પણ વધુ પ્રેક્ટિસ કરવાના જ છીએ। પહેલાં આપણે આ પેપર જોઈ લઈએ। પહેલો પ્રશ્ન હતો સરેન્ડર, આનો આ સાચો જવાબ છે શરણાગતિ, એટલે કે શરણે થવું। આનો સાચો જવાબ છે સી, શરણે થવું। પછી છે ઇમ્પ્લાય, ઇમ્પ્લાય એનો મતલબ થાય છે સૂચિત થવું, સૂચિત। પછી છે પ્રોસિજર, ત્રીજો હતો પ્રોસિજર, અને પ્રોસિજરનો મિનિંગ થાય છે કાર્યપદ્ધતિ। ઓકે, કાર્યપદ્ધતિ। આગળનો પ્રશ્ન છે ડિક્લેર, ડિક્લેર એટલે જાહેર કરવું, શું કરવું, જાહેર કરવું। ડિકોરમ, આપણે જેમ ડેકોરેશન કરીએ, સજાવટ કરીએ, તો ડિકોરમ એટલે સજાવટ। પછી છે રિઝર્વેશન, આ તો બધાને આવડતું હશે, આરક્ષણ થાય। ઇન્ક્રીઝ કરવું એટલે ઉમેરવું અથવા વધારવું થાય, એ જ રીતે એનું વિરુદ્ધ અર્થ છે ડિક્રીઝ કરવું, તો એનો મતલબ ઘટાડો થાય। અહીં આપણો સાચો જવાબ છે ઉમેરવું। પછી પઝલ, પઝલ એટલે એ કોયડો જવાબ આવશે, એનો સાચો જવાબ છે કોયડો। પછી પેશન, પેશન એટલે જુસ્સો। વિક્ટિમ એટલે જેનો શિકાર થયો છે એ, એટલે વિક્ટિમ, તો શિકાર આવશે। પછી પેરુઝલ, આ પેરુઝલનો મિનિંગ થાય છે અવલોકન, શું છે, અવલોકન। પ્રોગ્રેસ એટલે પ્રગતિ થવી, પ્રગતિ। અલર્ટ નહીં કહેતા, અલર્ટ એટલે સચેત થઈ જવાનું, સચેત। પછી કન્ટામિનેટેડ એટલે શું, દૂષિત છે, કન્ટામિનેટેડ એટલે દૂષિત, દૂષિત। અને ટ્રિવિયલ, આ ટ્રિવિયલનો મિનિંગ થાય છે તુચ્છ, તુચ્છ। ઓકે, તો અહીં આપણા આ 15 પ્રશ્નો હતા અને એના ગુજરાતીમાં આ જવાબો હતા। હવે આપણે ઇંગ્લિશમાંથી ગુજરાતી તરફ નજર મારીએ। અત્યારે આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ, ફક્ત જવાબ ઉપર આવીએ છીએ, જ્યારે આનો ડિટેલ વિડિયો છે જે આપણે એપ્લિકેશનની અંદર મૂકીશું। મરણોત્તર, હવે અહીંયા ગુજરાતી આપેલું છે અને એમાંથી આપણે ઇંગ્લિશ કરવાનું છે, ગુજરાતી આપેલું છે એમાંથી આપણે ઇંગ્લિશ કરવાનું છે। પોસ્થ્યુમસ, શું છે, પોસ્થ્યુમસ, એક જ મિનિટ। અહીં તમે જોઈ શકો છો એ સાચો છે, એ સાચો જવાબ છે અહીંયા। પોસ્થ્યુમસ, પછી હાંકી ગાઢવા, હાંકી ગાઢવા એટલે શું, એક્સપેલ। નિકાલ એટલે ડિસ્પોઝલ, ડિસ્પોઝલ એટલે નિકાલ। એકીકરણ એનો મતલબ ઇન્ટિગ્રેશન, શું છે, ઇન્ટિગ્રેશન। પછી સહકાર એટલે સપોર્ટ કરવો, સહકાર, સપોર્ટ। પછી
એકવીસમો છે પ્રતિબંધિત, એકવીસમો છે પ્રતિબંધિત એટલે પ્રોહિબિટેડ. કઈ જગ્યા છે? પ્રોહિબિટેડ. સંક્ષેપ શોર્ટ કરવો, શોર્ટ. 23મો પ્રશ્ન જોઈએ હવે આપણે. 23મો વિભાગ, નહીં કહેતો તમે કયા સેક્શનમાંથી, તો કે સેક્શન. પછી ફરિયાદ, ફરિયાદ એટલે કમ્પ્લેન. સર્વસંમતિ એટલે યુનાનિમસ, સર્વસંમતિ. આગળ છે 26મો છે પરામર્શ, કોઈની સાથે આપણે પરામર્શ કરીએ એટલે કન્સલ્ટેશન, કન્સલ્ટેશન. પછી નિરીક્ષણ, આ નિરીક્ષણનો મીનિંગ થાય છે ઇન્સ્પેક્શન, ઇન્સ્પેક્શન. પ્રારંભિક એટલે ઇનિશિયલ અથવા પ્રિલિમિનરી. ઓગણત્રીસમો છે ફાળવણી, આપણે અલોટમેન્ટ નીકાળી છે ને અલોટ, તો અલોટમેન્ટ એટલે ફાળવણી. અને પ્રશિક્ષક, પ્રશિક્ષક, પ્રશિક્ષક એટલે ઇન્સ્ટ્રક્ટર, ઇન્સ્ટ્રક્ટર. તો અહીં આપણા આ 30 પ્રશ્નો હતા. હવે આપણે પાછળના પ્રશ્નો જોઈએ છીએ. હવે આપણે પાછળના પ્રશ્નો જોઈએ તો જુઓ તમે, અહીંયા 10 માર્ક્સની વાત છે. કેટલા માર્ક્સ? 10 માર્ક્સ, 10 માર્ક્સ છે. અને શું પત્ર લખવાનો છે? પત્ર, ત્રણ પત્રો આપેલા છે અને એમાંથી આપણે ખાલી એક જ લખવાનો છે. કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો છે અને એને 80-100 શબ્દોની અંદર ગુજરાતી ભાષામાં પ્રશ્ન લખવાનો છે. કે ભાષામાં? ગુજરાતી ભાષામાં. અત્યારે આપણે એક પત્ર જોઈએ. ચલો અહીંયા તમે પહેલાં ત્રણેય પત્રો જોઈ લો. તમારા જિલ્લામાં વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવા માટે જિલ્લા વન અધિકારીને પત્ર લખવાનો છે. બીજો પત્ર કયો છે? કે તમારા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં વધુ સારી સુવિધાઓ માટે જિલ્લા વહીવટીતંત્રને પત્ર લખવાનો છે. અને ત્રીજો છે, સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભો વિશે તમારા મિત્રોને પત્ર લખવાનો છે. દર વખતે એક્ઝામમાં આવા જ પત્રો પૂછાય છે. એક આ તમે અહીંયા બે પત્રો સમાન છે, જોઈ તમે જોઈ શકો છો. અહીંયા બે પત્રો સમાન છે કે કોઈ ઉપલા અધિકારીને આપણે પત્ર લખીએ છીએ કોઈ વૃક્ષારોપણ, કોઈ અભિયાન અંતર્ગત અથવા કોઈ સુવિધા માટે પત્ર લખીએ છીએ. જ્યારે ત્રીજો પત્ર જે છે એ આપણે સુકન્યા સમૃદ્ધિ યોજના અથવા તો કોઈ પણ યોજના વિશે પત્ર પૂછાય છે. એટલે તમે ખાલી એક યોજના, મતલબ યોજનાઓ બધી બાકી કરશો તો એમાંથી એક પત્ર બનશે, બનશે ને બનશે. એ વસ્તુ તમે યાદ રાખજો, કેમ કે આજ સુધીનો રેકોર્ડ છે બધી વખતે યોજના તો પૂછાય જ છે, બરાબર. તો યોજના બાકી કરશો તો તમે ઓટોમેટિકલી પત્ર લખી શકશો. અત્યારે આપણે સેમ્પલ તરીકે એક પત્ર જોવાના છીએ, એ પત્ર આપણે શરૂ કરીએ. પત્ર છે કે તમારા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં વધુ સારી સુવિધાઓ માટે જિલ્લા વહીવટીતંત્રને પત્ર લખવાનો છે. જિલ્લા વહીવટીતંત્રને આપણે પત્ર લખીશું. તો પત્રમાં પહેલાં શું કરીશું? પહેલાં તો આપણો જે પેજ હોય એની ડાબી બાજુ જતું રહેવાનું, બરાબર. તો પેજની ડાબી બાજુ તમે અહીંયા જોઈ શકો છો, આ ડાબી બાજુનો ભાગ છે. અહીંયા તમે ચાર લીટી ધ્યાનમાં રાખજો, 1, 2, 3 અને 4. કોઈ પત્ર લખીએ આપણે એટલે જે પત્ર લખે એનું અહીંયા નામ આવશે, અ બ અને ક. જે પત્ર લખશે તેનું નામ, બરાબર. પછી એનું સરનામું, હવે સરનામું મોટું હોય એટલે સરનામું લીટી 1 અને સરનામું લીટી 2, બરાબર. અને અહીંયા તારીખ લખવાની. અને તારીખ કઈ રીતે લખવાની? ધારો કે આજે થઈ છે 13 માર્ચ, તો અહીંયા આવશે 13 માર્ચ પછી અલ્પવિરામ 2023. તો આ રીતે આપણે તારીખ લખીશું. હવે પત્ર કોને લખવાનો છે એની વિગત આપણે લખવાની. તો અહીંયા પ્રતિ શું લખીશું? આપણે પત્ર છે એ જિલ્લા વહીવટીતંત્રને લખવાનો છે, આપણે કલેક્ટરને લખીએ, બરાબર. અહીંયા જેને લખવાનો છે એને, એને જેને પત્ર મોકલવાનો છે એનું નામ. તો
કલેક્ટર સાહેબશ્રી, જેને પત્ર લખવાનો છે એમનું નામ, પછી કચેરીનું નામ, કલેક્ટર કચેરી, અને ક ખ ગ શહેર, જે તે શહેર હોય એ શહેર, ઓકે, અથવા જિલ્લો, શું આવશે? જિલ્લો આવશે. આટલું લખાઈ જાય. હવે હું પેજ ચેન્જ કરું છું, ઓકે. સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો. પછી અહીંયા વિષય આવશે. શું આવશે? વિષય. અહીંયા આપણે વિષય કયો છે? તો કે સરકારી હોસ્પિટલની અંદર વધુ સારી સુવિધા મળવા બાબત. સરકારી હોસ્પિટલમાં વધુ સારી સુવિધા મળવા બાબત. ઓકે, આટલું લખાઈ જાય. જોઈ લો, અમે અહીંયા વિષય લખાઈ ગયો છે, બરાબર. હવે આપણે શું કરીશું? અહીંયા તમે એડ્રેસ લખી દીધું, અહીંયા પ્રતિક કરી અને લખી દીધું છે બધું, અહીંયા વિષય આવી ગયો છે, પછી સેલ્યુટેશન, એ આદરણીય સાહેબશ્રી લખશું આપણે. તમે કંઈ પણ લખી શકો છો, આદરણીય સાહેબશ્રી, પછી અલ્પવિરામ. હવે મોસ્ટલી આપણે પત્ર લખીએ ને તો પહેલો એનો ફકરો છે ને, એની અંદર શરૂઆતની અંદર પહેલાં શું લખશું આપણે? અહીંયા શરૂઆતમાં પહેલાં શું કરશું? પહેલામાં પત્રનો હેતુ લખશું આપણે. પત્ર આપણે શા માટે લખીએ છીએ એમને? તો પત્રનો હેતુ લખશું. પછી બીજા ફકરામાં પત્રનું વિષય વસ્તુ, પત્રમાં આપેલું વિષય વસ્તુ. પછી જે વિષય વસ્તુ હતું એના સંદર્ભમાં આપણે એમને વિનંતી કરશું, તો વિનંતી લખશું. અને છેલ્લે એમનો આભાર પણ માનીશું ને આપણે, તો છેલ્લે આપણે એમનો આભાર માનીશું. અને પછી આ બધું જ પતી જાય એટલે આપણે ખબર છે એક્ઝેક્ટ જે જગ્યાએ આપણે અહીંયા ડાબી બાજુ, સોરી, અહીંયા જમણી બાજુનો જે ભાગ છે તે આપણે એડ્રેસને બધું લખીશું. એની એક્ઝેક્ટ નીચે, અહીંયા નીચે શું લખીશું? આપનો વિશ્વાસુ, આપનો વિશ્વાસુ, અ બ ક. હવે આટલું તમને ખબર પડી ગઈ. હવે આપણે ડાયરેક્ટ પત્ર લખવાની શરૂઆત કરીએ. તો વિષય તો આપણે ઓલરેડી લખી દીધો હતો, વિષય આપણે લખી દીધો હતો કે અમારા જિલ્લા, વિષય આપણે લખ્યો હતો કે સરકારી હોસ્પિટલમાં વધુ સારી સુવિધા મળવા બાબત. હવે આપણે વિષય વસ્તુ તરફ, પત્રનો હેતુ શું છે એ લખવાની ટ્રાય કરીએ. તો કે અમારા જિલ્લાની અંદર સરકારી હોસ્પિટલની અંદર યોગ્ય સુવિધાઓની અભાવ છે, એવી ચિંતા વ્યક્ત કરતો કરતા આપણે લેટર લખી રહ્યા છીએ. કેમ કે કંઈક તો આપણે કરવું પડશે. એવું તો છે નહીં કે બધું હોસ્પિટલમાં સારું છે તો પત્ર લખવાનો કોઈ મિનિંગ રહેતો નથી, એટલે થોડી કમી પણ આપણે શોધશું. તો અમારા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં યોગ્ય સુવિધાના અભાવ અંગે હું મારી ચિંતા વ્યક્ત કરું છું, મારી ચિંતા વ્યક્ત કરું છું, અને ચિંતા વ્યક્ત કરવા માટે હું આ પત્ર લખી રહ્યો છું. એટલે પત્રનો હેતુ થઈ ગયો કે આપણા જિલ્લાના ઘણા વંચિત નાગરિકો, એમની માટે તબીબી સારવાર હેઠળ આપણી જે સરકારી હોસ્પિટલ છે એ એકમાત્ર વિકલ્પ છે, અને હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે એ વસ્તુ તો હિતાવહ છે. હવે હોસ્પિટલ વિશે થોડી વાત કરીએ, વિષય વસ્તુની અંદર પ્રવેશીએ આપણે. તો કે હોસ્પિટલની અંદર કંઈક તો લખવું પડશે આપણે, તો લખશું કે હોસ્પિટલમાં સ્વચ્છ પીવાનું પાણી, આરોગ્યપ્રદ શૌચાલય અને યોગ્ય સ્વચ્છતા સુવિધાઓ જેવી જે પ્રાથમિક સુવિધાઓ છે એનો અભાવ છે. અહીં હોસ્પિટલની અંદર તબીબી સાધનોની પણ અછત છે, પરિણામે આપણા જે દર્દીઓ છે એમને યોગ્ય સારવાર મળતી નથી. હોસ્પિટલના સ્ટાફને વધારે કામ કરવામાં આવે છે, સામે એમને પગાર ઓછો આપવામાં આવે છે, અને એના કારણે એ ડીમોટિવેશન અનુભવે છે, એક ડીમોટિવ થાય છે એમ. એટલે એમના કામનું ઓબ્વિયસલી ખરાબ પ્રદર્શન થવાનું છે. આ બધા પરિબળોના સંયુક્ત પરિણામે આપણા જે દર્દીઓ છે
એમને નબળી તબીબી સારવાર તેમજ એમની આરોગ્યની જે સ્થિતિ છે એ બગડી રહી છે. હવે સમય આવી ગયો છે કે આ જિલ્લા વહીવટીતંત્ર આ પરિસ્થિતિનું ધ્યાન રાખે અને સરકારી હોસ્પિટલની અંદર સુવિધાઓ વધારવા માટે જરૂરી પગલાં લે. એટલા માટે હું તમને એક વિનંતી કરું છું કે હું તમને આ બાબતે તાકીદે તપાસ કરવા માટે અને હોસ્પિટલ માટે વધુ સારી તબીબી સુવિધાઓ તેમજ આપણે થોડુંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પ્રદાન કરે એ માટે જરૂરી પગલાં લેવા માટે વિનંતી કરું છું. દર્દીઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે હોસ્પિટલને સંપૂર્ણ સુધારવાની જરૂર છે. અંતે આપણે લખશું કે હું તમને વિનંતી કરું છું કે આ ચિંતાઓને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લો અને ખાતરી કરો કે હોસ્પિટલ અમારા જિલ્લાના નાગરિકોને ઉચ્ચ સ્તરની તબીબી સુવિધાઓ પૂરી પાડે છે. પછી છેલ્લે આપણે કીધું હતું વિનંતી કરી પછી આભાર પણ માનવો પડશે આપણે, તો લખશું કે મારો પત્ર વાંચવા માટે એટલે કે કેમ કે સમય કાઢ્યો એમને, તો સમય કાઢીને વાંચવા બદલ અને નાગરિકના જે કલ્યાણની ખાતરી કરવા માટે તમારા પ્રયત્નો બદલ આભાર માનું છું. આપનો વિશ્વાસુ અ બ અને ક. ટૂંકમાં આ રીતે આપણે પત્ર લખી છે. પહેલાં શું કરશું, પહેલાં જમણી બાજુ લખશું સરનામું અને નામ અને તારીખ, પછી ડાબી બાજુના ભાગમાં આપણે લખશું પ્રતિ, પછી વચ્ચે આપણે વિષય આવશે, પછી સેલ્યુટેશન આદરણીય સાહેબશ્રી, પછી મેન પહેલો ફકરો છે પત્રનો હેતુ, પછી બીજો હતો શું હતું પત્રની અંદર આપેલો વિષય વસ્તુ, ત્રીજામાં શું કર્યું આપણે એમને વિનંતી કરી, અને ચોથાની અંદર એમનો આભાર માન્યો કે તમે આ પત્ર મસ્ત રીતે વાંચ્યો છે અને એને સમજ્યો છે, અને છેલ્લે આપણે આપનો વિશ્વાસ અબક કરી અને અહીંયા પત્રને આપણે પૂરો કરીએ છીએ. અહીં તમને કીધું હતું કેટલા 80-100 શબ્દોની વાત, પણ આપણે પત્રનો 200 શબ્દનો ભૂલ દીધો. કહેવાનો મતલબ જે સારું સારું લાગે એ બધું અંદર લખવાનું. ઓકે, હવે આપણે બીજો છે શું છે, કોઈ પણ એક વિષય ઉપર ટૂંકો ફકરો લખવાનો અથવા નિબંધ લખવાની વાત કરવામાં આવી છે. હવે જો અહીંયા પાછા 3 નિબંધો આપેલા છે કે ટપાલ વિભાગની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધુનિકીકરણ, બીજો છે ભારતની અંદર નાણાકીય સમાવેશન, અને ત્રીજું છે શિક્ષણનું મહત્ત્વ. અહીંયા પણ મજા આવી છે તમને નિબંધ લખવાની. આપણે અહીંયા પણ એક આપણે નિબંધ જોઈ લઈએ કે નિબંધ કઈ રીતે લખશું. તો આપણે આ નિબંધને પકડીએ છીએ કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન ઇન્ડિયા, ભારતમાં નાણાકીય સમાવેશન, ભારતની અંદર નાણાકીય સમાવેશન. પહેલાં તો નિબંધ, જે નિબંધ છે બરાબર, એ નિબંધને આપણે કઈ રીતે લખીશું, તો કે એને પણ એના પણ 3 બોડી પાર્ટ છે, 3 ભાગમાં વહેંચાયેલો છે બરાબર, 3 બોડી પાર્ટ છે. પહેલો જે ભાગ છે એની અંદર આપણે પ્રસ્તાવના લખશું. શું લખશું? પ્રસ્તાવના. એટલે કે જેના થકી વસ્તુ, જે વિષય વસ્તુ છે એનું ઓવરવ્યૂ મળે, એના વિશે જાણવા મળે કે આ નાણાકીય સમાવેશન છે તો શું છે. પછી બીજો છે સેકન્ડ પેરેગ્રાફ, એની અંદર આપણે એ વિષય વસ્તુ છે એને ડિટેલમાં વાત કરીશું, વિષય વસ્તુના ફાયદા ગેરફાયદા શું કરવું શું પગલાં લેવા એ બધું છે. અને થર્ડ પાર્ટ આપણો એવો રહેશે કે જેની અંદર આપણે નિષ્કર્ષ નીકાળીશું કે એક્ઝેક્ટલી આ વસ્તુ કરશું તો આવું પરિણામ આવશે, અને આખું જે વિષય વસ્તુ હતો એનું ઓવરવ્યૂ આપીશું. જેમ પ્રસ્તાવના હતી કે નાણાકીય સમાવેશન છે એ શું છે એના વિશે આપણે પ્રસ્તાવનાથી શરૂ કરશું, અને છેલ્લે તો તમે જાણ ટૂંકમાં વિષય વસ્તુની અંદર બધી માહિતી મેળવી લીધી હશે એટલે નિષ્કર્ષ બહુ મસ્ત રીતે નીકળશે. અહીંયા આપણે નાણાકીય સમાવેશનની વાત કરીએ છીએ, નાણાકીય સમાવેશન બરાબર, નાણાકીય સમાવેશનની આપણે વાત કરીએ પહેલાં તો ટોપિક છે નાણાકીય સમાવેશન. પહેલાં તો નાણાકીય સમાવેશન શું છે એ પણ જાણવું જોઈએ. સિમ્પલ દેખાય છે, નાણાકીય સમાવેશન એટલે રૂપિયા, નાણાં, આ નાણાં છે એને જાણવાના, એના વિશે ટૂંકમાં મેક્સિમમ પ્રચાર પ્રસાર કરવાનો, એટલે કે નાણામાં નાનો કોઈ વ્યક્તિ હોય તો એ નાણાંને યોગ્ય મતલબ નાણાંની જે વ્યવસ્થા છે એનાથી વંચિત ના રહે એમ એના પ્રયાસો કરવાના છે. જેમ કે નાણાંને બચાવવાના હોય, એને રોકવાનું હોય, એનું મેનેજમેન્ટ કરવાનું હોય, આ બધું નાણાકીય સમાવેશનની અંદર આવશે બરાબર. આપણે સ્ટેપ બાય સ્ટેપ આખો નિબંધ જોઈએ એટલે વધારે મજા આવશે. પહેલાં પ્રસ્તાવના જોઈ લઈએ. પહેલાં તો આપણે લખીએ જ છીએ આવું કંઈક, આવો ભારતની વાત આવે એટલે ભારત વિશે થોડી વાત કરીએ કે ભારત એક મોટી વસ્તી ધરાવતો દેશ છે,
એની અંદર ઘણા નાગરિકો કે જે આવક પછી શિક્ષણ અને જાગૃતિના અભાવ જેવા વિવિધ કારણોસર ઔપચારિક રીતે નાણાકીય વ્યવસ્થાથી વંચિત રહ્યા છે અને હવે આ મુદ્દાને ઉકેલવા માટે ભારત સરકારે વિવિધ પહેલો કરી અને આ વિવિધ પહેલો અંતર્ગત નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપી રહી છે. અને આ નાણાકીય સમાવેશન છે એ પ્રોત્સાહનના લીધે જે દૂરના વિસ્તારો છે, જે દૂરના વિસ્તારો કે જે લોકો રહે છે એમને ઘણી બધી અસર થઈ છે. તમે જોતા હશો તો કે જનધન યોજના છે, આ બધી યોજનાઓ થકી માણસ મતલબ આપણા જે દૂરના જે લોકો છે એમને પણ ઘણો બધો ફરક કે ફેર પડ્યો છે. એમ હવે આપણે જોઈએ આગળનો મેન. તમને ખબર પડી કે નાણાકીય સમાવેશન શું છે? નાણાકીય સમાવેશન એટલે નાણાંની જાગૃતતા. કે દૂરમાં દૂર વ્યક્તિ છે તો એને નાણાં વિશે જાગૃતતા હોય એ એટલે નાણાકીય સમાવેશન, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. બરાબર, નાણાકીય સમાવેશન છે એ ઔપચારિક નાણાકીય વ્યવસ્થામાંથી બાકાત રાખવામાં આવેલા લોકોને, એટલે કે જે નાણાકીય વ્યવસ્થા છે એમાંથી અમુક લોકો બાકાત છે, એમને ખબર નથી કે નાણાં કેવી રીતે બચાવવા, વીમો કઈ રીતે લેવો, લોન કઈ રીતે લેવી, આ બધી એમને ખબર નથી પડતી. તો એવા લોકોને નાણાકીય સેવાઓને એક્સેસ પ્રદાન કરવાનો સંદર્ભ આપતી હોય છે આ નાણાકીય સમાવેશન. આ નાણાકીય સમાવેશનને પ્રોત્સાહન આપવા માટે સરકારે મુખ્ય ત્રણ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેટલા પાસા? ત્રણ પાસાઓ પર. હવે ત્રણ પાસા કયા કયા છે એ તમને આવડશે એટલે આખો નિબંધ બહુ મસ્ત રીતે ચાલશે. એવું નહીં કે તમે આ જ પાસા લખો, પાસા તમે બીજા પણ લખી શકો છો. આ તો એક્ઝામ્પલ કે આપણે ત્રણ પાસા આ લઈએ. પહેલું છે નાણાકીય સાક્ષરતા, બીજું પાસું આપણે લઈએ તો કે નાણાકીય સેવાઓની પહોંચ જે છે એને વિસ્તારવી, અને ત્રીજું છે નાણાકીય સેવાઓની ગુણવત્તા જે છે એની અંદર પણ થોડો સુધારો કરવો, એટલે ગુણવત્તામાં સુધારો. આપણે હમણાં જ કીધું કે નાણાકીય સમાવેશન એટલે કે દૂરમાં દૂર બેઠેલો વ્યક્તિ જે છે એ નાણાંની આ જે મતલબ નાણાં વિશે એ અજાણ ના રહે, વંચિત ના રહે, એને કઈ રીતે બચત કરવી, કઈ રીતે લોન લેવી, કઈ રીતે વીમો લેવો, એનું કઈ રીતે રોકાણ કરવું કે એનું કઈ રીતે મેનેજમેન્ટ કરવું, આ બધાથી વંચિત ના રહે એના માટે ત્રણ પાસાઓના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે આપણી સરકારે. એક છે નાણાકીય સાક્ષરતા, બીજું નાણાકીય સેવાઓની પહોંચને એકદમ છેવાડા સુધી વિસ્તારવી, અને નાણાકીય જે સેવાઓ છે એની ગુણવત્તામાં સુધારો કરવો. આપણે પહેલું પાસું જોઈએ નાણાકીય સાક્ષરતા, આ પાસું આપણે જોઈએ તો લોકોને એમના નાણાં બચાવવા, રોકાણ કરવા, એનું મેનેજમેન્ટ કરવું, આ બધાનું મહત્ત્વ સમજાવવા માટે અથવા મદદ કરવા માટે સરકારે નાણાકીય શિક્ષણ કાર્યક્રમોને પ્રોત્સાહન આપેલા. નાણાકીય સાક્ષરતા એના માટે કાર્યક્રમો કે જેમ કે આપણે શાળા કોલેજો હોય કે કોઈ ગામડાઓની અંદર હોય તો આ બધા કાર્યક્રમો પણ ચાલતા હોય છે કે જેની મદદથી લોકો છે એ એમના નાણાં અંગે માહિતગાર થાય અને યોગ્ય નિર્ણય લેવા માંડે. આ કાર્યક્રમોનો ઉદ્દેશ લોકોને તેમના નાણાંનું એક કાર્યક્ષમ રીતે સંચાલન કરવા માટે એક જરૂરી જ્ઞાન આપે છે. શું આપે છે? જરૂરી જ્ઞાન અને કૌશલ્યોથી સશક્ત કરે છે અને કૌશલ્યો આપે છે. કૌશલ્યો કેળવાય મતલબ એટલે જ્ઞાન આપે છે કે કઈ રીતે તમે મેનેજમેન્ટ કરશો. પછી બીજું આપણું પાસું છે કે નાણાકીય સેવાઓની પહોંચને વિસ્તારવી. એટલે શું? આપણે હમણાં વાત કરી કે સરકારે જનધન યોજના એના જેવી વિવિધ યોજનાઓ બહાર પાડી છે કે જેના થકી શું થાય. જનધન યોજનામાં તમને ખબર છે કે પોતાનું ખાતું, હર એક ખાતા નહીં કહેતા આપણે એ રીતે, કે એના દ્વારા દૂરના વિસ્તારોની અંદર બેંક ખાતા ખોલાવવાને પ્રોત્સાહન આપ્યું હતું. અને આ યોજનાથી લોકોએ બેંકના ખાતા ખોલાવ્યા અને ખોલવા માટે પ્રોત્સાહન મળ્યું. અને સરકારે બેંકો માટે કોઈ પણ ખર્ચ વિના આ ખાતાધારકો જે હતા એમને મૂળભૂત સેવાઓ પ્રદાન કરી.
આનાથી શું થયું તો કે દૂરના વિસ્તારોમાં લોકોને નાણાકીય સેવાઓની સરળતા પ્રાપ્ત કરવાની અંદર મદદ મળી. જે અગાઉ બેંકોની ગેરહાજરીને કારણે શક્ય બન્યું નહોતું પણ આ જનધન યોજનાના કારણે એ શક્ય બન્યું છે. તો આ નાણાકીય સેવાઓની પહોંચ વિસ્તરી કહેવાય કે ના કહેવાય? તો કે કહેવાય ને. હા, નાણાકીય સેવાઓની ગુણવત્તામાં સુધારો આપણું ત્રીજું પાસું છે કે સરકાર નાણાકીય સેવાઓની ગુણવત્તા સુધારવા માટે આપણી જે ટેકનોલોજી છે એના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. તમે જુઓ તો આંગળીના ટેરવે આપણે ટેકનોલોજીની મદદથી છે ને લોકો બેંકની મુલાકાત લીધા વગર પણ બેંકિંગ હોય, કોઈ વીમો હોય, કોઈ લોન હોય, આ બધી જે નાણાકીય સેવાઓ છે આંગળીના ટેરવે પોતાના ઘરે ઉપયોગ કરી શકે છે. આનાથી લોકો માટે, ખાસ કરીને જે દૂરના વિસ્તારો છે, એના માટે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચી જાય, ઘણા બધા પાસાઓ છે, ઘણી રીતે લાભ થાય છે અને નાણાકીય સેવાઓ વધુ અનુકૂળ અને સુલભ બને છે. પછી આપણે છેલ્લે જોઈએ તો કે નાણાકીય સમાવેશન વ્યક્તિઓ અને જે સમગ્ર અર્થતંત્ર માટે અસંખ્ય લાભ ધરાવે છે. એટલે એવું નહીં ખાલી વ્યક્તિ માટે જ, આપણા દેશના અર્થતંત્રમાં પણ બહુ મોટો ફાળો છે. લોકો નાણાં બચાવવા, તેમના ભવિષ્યની અંદર રોકાણ કરવા, તેમજ આવું રોકાણ થયું હોય તો અણધારી જે ઘટનાઓ બને એના કારણે માણસ પોતે તો બચે જ પણ સાથે સાથે દેશનું અર્થતંત્ર પણ બચી જાય છે, સુરક્ષિત થઈ જાય છે. તે પછી નાના નાના ઉદ્યોગો હોય તો એની અંદર ધિરાણ આપી અને આર્થિક વૃદ્ધિને પણ પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થતું હોય છે. પછી કોઈ નોકરી બનાવવા માટે, એક આવક પેદા કરવા માટે પણ જરૂરી છે. આ બધા ઘણા ફાયદા તમે જેટલા ધારો એટલા ફાયદા લખી શકો છો આ નાણાકીય સમાવેશનના. પણ આપણે અમુક ટાઈમ મેનેજમેન્ટને બધી રીતે ચાલવાનું હોય છે, બરાબર. હવે નિષ્કર્ષની અંદર જોઈએ તો નાણાકીય સમાવેશન એ આપણા ભારત વિકાસ એજન્ડાનો આવશ્યક ઘટક છે, આપણા વિકાસ માટે આવશ્યક ઘટક છે. કેમ કે નાણાકીય સમાવેશન હશે તો જ દેશનો વિકાસ થશે, માણસનો વિકાસ થશે, મતલબ બધાનો વિકાસ તો જ થવાનો છે. જો એની સાચી સમજ હશે, જો એ સાચી રીતે વિસ્તરેલું હશે, જો એની ગુણવત્તામાં વધારો થયો હશે. આપણે જે ઉપરના ત્રણ મુદ્દાઓ જોયા કે નાણાકીય સમાવેશનને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઘણી બધી નીતિઓ કરેલી છે, એ લોકોના જીવન ઉપર, ખાસ કરીને દૂરના જે વિસ્તારો છે અને જે વંચિત સમુદાયો છે એના ઉપર નોંધપાત્ર અસર થઈ છે. આપણા નાણાકીય સાક્ષરતાના જે ત્રણ મુદ્દાઓ કીધા કે નાણાકીય સાક્ષરતા હોય, એની પહોંચ હોય, એને વિસ્તૃત કરવાની વાત હોય, કે નાણાકીય સેવાઓની ગુણવત્તામાં સુધારો કરવાની વાત હોય, આ બધાથી એક સમાવેશી અને મજબૂત નાણાકીય વ્યવસ્થા બનવામાં મદદ મળી છે અને જેના કારણે આપણા ભારતનો વિકાસ થયો છે એ એક મહત્વપૂર્ણ છે નાણાકીય સમાવેશન. તો નાણાકીય સમાવેશન વિશે આપણે આ રીતે નિબંધ લખ્યો. પહેલાં શું કર્યું? મેન બોડી પાર્ટ કર્યો, પહેલાં પ્રસ્તાવના લખી હતી, પછી એના વિશે વિષયવસ્તુ લખ્યું અને પછી એનો નિષ્કર્ષ કર્યો કે આ ત્રણ જે હતા, જે ત્રણ પાસાઓ હતા એના કારણે ખરેખર નાણાકીય સમાવેશન થઈ રહ્યું છે, દૂરના વ્યક્તિ સુધી સેવાનો લાભ પહોંચી રહ્યો છે, બરાબર. તો આ રીતે આપણે નિબંધ જોયા છે. હવે જે બાકીના પત્ર અને નિબંધો છે, બાકીના જે તમે જોઈ શકો છો અહીંયા, બાકીના જે પત્રો છે અને જે નિબંધો આપેલા છે એ આપણે આપણા એપ્લિકેશનની અંદર જોઈ લઈશું, બરાબર. મિત્રો, હા, હજી પણ આપણે જો MTS અને પોસ્ટમેનનો કોર્સ લેવા માગતા હોય વિદ્યાર્થી તો એ કોર્સ હજી પણ ચાલી રહ્યો છે, લાઈવ પ્લસ રેકોર્ડેડ ચાલી રહ્યો છે, લાઈવ પ્લસ રેકોર્ડેડ. વધુ માહિતી માટે તમે મારો સંપર્ક કરી શકો છો 9898536485. આ નંબર પર તમે કોલ, મેસેજ, વોટ્સએપ બધું જ કરી શકો છો. અને JDS ટુ MTS અને પોસ્ટમેન માટે લાઈવ બેચ અને રેકોર્ડેડ બેચ ચાલી રહી છે. તો આજે બસ આટલું જ છે, મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.